સીતારામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ દાયરાને. કેમ છો બધા? મજામાં? તો અટાણે વાગી ગયા હવા. 8 ને કામકાજની વાત કરીએ તો ડેલી રૂટિન કામ થઈ ગયું બધું આપણું. એક ઠામ બાકી છે, સેલું હીરામણ બાકી છે. હીરામણમાં બનાવવાના છે મિત્રો આજે આપણે બાજરાના લોટના પરોઠા. ટ્રાય કરી, થાય કે ન થતા, સક્સેસ થાય તો ઠીક છે, નકર પછી ઘઉંનો લોટ બાંધીને રોટલી બનાવી નાખી. ગરમ પાણી મૂકી દીધું, દોઢ વાટકો ગરમ પાણી મૂક્યું ને દોઢ વાટકો બાજરાનો લોટ, ધાણા ને લીલું લસણ એ બધું મોરી અને કમ્પ્લીટ કરી લીધું. આપણે મેથી અહીંયા ઝીણી ઝીણી મોરી. મેથી તો ક્રિષ્ણા ક્યાં મૂકી આવી? હિંડોરે પડી છે, હજી તો વાર છે થોડી. તથા મેથી નાખી બધી ભેરું કરી લઈ હું. હાલો, તો આપણે પાણી થઈ ગયું ગરમ. આપણે રોટલામાં મીઠું નાખતા હોય એ પ્રમાણે મીઠું નાખી દઈ, દોઢ ચમચી મીઠાની, હળદર, ધાણા જીરાનો ભૂકો, વઘાણી, લીલું લસણ, ધાણા ભાજી ને મેથી બે મિક્સમાં. આપણે એને મિક્સ કરી લઈ. હવે સારી રીતે મિક્સ થઈ ગયું, સપટીક મીઠું નાખી દઈ. હવે બાજરાનો લોટ એક વાટકેથી ટ્રાય કરીએ આપણે. નાખો જો હે, સારી રીતે મિક્સ કરી લઈ. અને બાજરાના લોટની રોટલી બને એવું થોડું છે કે કઈ પરોઠા જ બને. ટ્રાય કરીએ મિત્રો, થાય તો. અટાણે શિયાળો છે, આવું બધું સારું. બહુ મસ્ત થઈ ગયું. પાણીનો માપ હરખો રહ્યો ને લોટનો માપ હરખો રહ્યો, દોઢ વાટકો પાણીનો, દોઢ વાટકો લોટનો. હાલો, મસ્ત બની ગયો. અને હવે ટીપી લઈ, સારી રીતે ગરમ પાણીમાં ખીસી દેવું. કામકાજ થઈ ગયું, પાપડની ને આપણે ખીસી બનાવી દેવું. તો આ વણવાનો ન તૂટે, ગરમ પાણીમાં ખીસી જેવું કામકાજ થઈ જાય. તો કેમ થાય કે બાજરાના લોટનો પરોઠો આપણે વણવો કેમ? તો થઈ ગયા મિત્રો સક્સે. આપણે ઘઉંનો લોટ ન બાંધવો પડ્યો, જો મસ્તીને આપણે આશા જાડા જીવા બનાવવા એવા બનાવી શકીએ. અને આપણે થોડું થોડું તેલ નાખતું જવાનું લોઢીમાં. પેલા ઠાવકો સોળવી લેવાય, પછી તેલ નખાય, નકર તેમ થાય કે કેમ કાસો હોય. રાખો તવી થો, સમસી લેવાની પૂજને થતી. હાલો મિત્રો, બધા હીરામણ કરવા બાજરાના લોટના પરોઠા. ભાઈવા નીતિન, જો નીતિન નહીં, ભાઈવા નીતિન ને બીજો છે, ફૂલગર ને પેલો છે. હાલો આપું હું, ગરમમાં ગરમ આગળ ચડી જાય. હાલો મિત્રો, હીરામણ કરી લીધું. હીરામણમાં હતા બાજરા લોટના પરોઠા, તો ખાવાની પણ બહુ મોજા આવી ગઈ, કંઈ ઘટે નહીં. ને એક ચટણી ભૂલાઈ ગઈ હતી, તો તમે તીખું મોરું ખાતા હોય ને એવી આપણે આંધણમાં ચટણી નાખી દેવી. ને અમારે આવ્યા છો ગામમાંથી પ્લાસ્ટર કરવા, પિલોરમાં રાજુભાઈ નામ હીરામણ કરતા હતા એ આવી ગયા. ને હવે એને એક ફેરે તો હું સા પીવડાવી દઉં બધાને. 9:30 થઈ ગયા, ને હજી ઠામ ઉટકવાના બાકી છે. ક્રિષ્ના રસોડામાં સફાઈ કરીશ, તાર ઠામ બાકી છે. અહીં આ રસોડું સાફ કરે, ધોવાનું ને બધું. એ કે ધોઈ નાખો ઘંટીનો, એમ કે દરાતા હોય દરણાથી લોટને ઉઠતો હોય. હાલો, તો અહીં સા મૂકી દીધો, સા પીવરાવી દઈ, પછી ઠામને ઉટકી. સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરા નો ઓમ નમો નારાયણ દાયરો, બધો મજામાં. બકાલું મળીએ, જો તાજું તાજું બકાલું છે. હવે 11 થયા અટાણે, હા રીંગણા છે, ધાણા છે, બધું તાજું છે. કામ હરખું થતું નથી, અધૂરા 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 કામ છે. અટાણે હવેલીમાં જો બધું કરે, હવેલી, હા હવેલીમાં પ્લાસ્ટર હાલે છે હવેલીમાં. હાલો, સા પાણી દઈ આવી, હા હવે 11 થઈ ગયા, એ ફરે સા પાણી દઈ દઈ, પછી શાક ને નાખી ક્રિષ્ણ બનાવી રોટલા. મહાભારત જો બરખે ડોહો કે હાલ મહાભારત થાય, મહાભારત થાય મારા પાસે ઢેગલો પડ્યા બે. આનું કરવા દઉં, મહાભારત તો ભણું કર્યો હોય, જોયું નહીં રહે થઈ. એમ કે ખોટી પાવાનું બહુ, એમને આ ખોટી પાવાનું એટલે
જાનું ફોઈતર ઉતારવું ને ઈજ વહેમું છે, ઈજ વહેમું છે આમાં. ને આપણે રોગા બી નું શાક કરીએ તો એનું નો સારું થાય, ફોઈતર હોય તો સારું થાય, આ ફોઈતર હોય તો જ અસર થાય. આપણે તો ફૂલ તો આવડતી નથી, ખોટું. જો આમ ફોળાય જોજો ભાઈઓ, ફોળતા આવડે તો જે આખી આખું પાંદડું ઉતરી જાય, જોઈ જોઈ લ્યો. આપણે ગમે એટલા કાંઈ કરીએ આપણાથી ન ઉતરે કંઈ, દૈવી ફોળતા આવડે એને, જોઈ લ્યો. જો જો ઉતરી ગયો ને આખું પાંદડો, જો મસ્તીને ઉતરી ગયું ને, તો દઈ દીધો બધાને. આ 3:30 વાગ્યાનો સાસ હો ભાઈ ફરથા, હાલે બસ કિલો હે દિનેશભાઈ મોહનભાઈ નો. હા ઠીક, સારું લ્યો. હાલો બધા ચા પાણી પીવા ને. આપણે પિલોર કમ્પ્લીટ થઈ ગયા, 1, 2 ને 3 ને ચોથો પિલોર બને. હાલ્યો સા, તમે ઉપાડતા આવડી ગયો એટલે સારું કહેવાય ને. વિડીયો કોલ તમને ઉપાડતા આવડી કેમ ગયો? શૂટિંગમાં બધે તૈયાર થઈ ગયા, હોશિયાર થઈ ગયા હતા. આ પહેલી રેકોર્ડ વિડીયો કોલ ઉપાડ્યો. ઠેકડી કરતા હતા ને હું ઠીક કે રાખા, ઠેકડી કે રાખે મારી પર કે જે તૈયાર થઈ જાય ને મોડો ફેકું. પાણી પીધું રાજુભાઈ? માતાજી હર હર મહાદેવ બધાને. તો મેં ચાલુ કરી દીધું બ્લાઉઝ સીવવાનું કામ, કટોરી વાળું બ્લાઉઝ. મારી માનો માપ લીધો, મારી માએ સાપ આવી દીધો ને બધાને. પછી મેં કીધું ઘડીક છે ને મારા પાસે બેખો એટલે તમારા હરખાથી માપ લઈ લો, એટલે કઈ લાંબુ ટૂંકું ન થાય બ્લાઉઝ. આમાં કઈ અટાણ નોકી ન કહેવાય. આ બાપુ એક ત્યાં કાપડ બગડે ને પાછું મારી મા મને બાંધે ત્યાં નોખું, ત્યાં બધું નિરાયતે કામ કરું હું. બસ તો કટિંગ કર્યું, પછી આમાં કટિંગ કર્યું, પેલા સાપામાં કટિંગ કર્યું, એમાં માપ લીધો મારી માનો. પછી સાપુ આની માથે રાખીને પછી આનું કટિંગ કર્યું. આઈ સુધી પૂઈ ગઈ જોવું જોઈએ. આ 2 કટકા બનાવ્યા ને આ કટકામાં પટી વાયરી, કટોરી બનાવી ને જોઈન્ટ કરી. જો કેવું મારું કામ છે જરાક કહેજો. ને કોઈને પણ આજુબાજુમાંથી કામ બામ કરાવવું હોય તો તમે તમારે આવજો, મોરા ન પડતા. કમેન્ટ બમેન્ટ કરી દેજો આવવું હોય તો. બાકી અમારા આડોહી પાડોહીનો કોઈનો કોન્ટેક હોય તો ફોન પણ કરીને આવજો કે આ પાડોહી તમારા બાવાજીની છોકરી કપડાં હીવે, તો જરાક એના નંબર દો એટલે કોઈ ના નહીં પાડે તમને. આપણે જો બાયુ ફિટિંગ કરવાનું ફાવે હજી, ને એક ડ્રેસ સીવતા આવડે, ધોતી સીવતા આવડે, બાકી કંઈ હાંજણા હુંજણા હોય તો એ આવડે, બાકી ઢોરના પાવરા બનાવતા આવડે. પછી ઓલા કામ કેવાય મારી ઓલા હા કંતાનિયા ને એવું બધું આપણે ફાવે, એ બધી સિલાઈ બધી ફાવે હજ આપણે. એટલે કોઈને આવું હોય તો આવજો. ને બ્લાઉઝ એ હું શીખું હજ, હજી બ્લાઉઝ હજી છે ને મારી માના હીવે ને, પછી કોઈ આપણે પૂછે ને તો એને હીવી દેવાય. સ્ટાર્ટિંગમાં જઈને હા પાડીને હીવવાનું, પછી રોગા બગાડવાય એ ન કરાય. તો મારી માના બગડે ને તો વાંધો ને, એ 1-2 કંઈ મેણ કહી લે તો સાંભળી લેવાય. પછી બીજા કોઈના બગડે ને તો પછી પાછું આપણા પાસે કોઈ આવે નહીં, આપણો ધંધો ભાંગે તો નોખું. મારો હંસો આવી જાહે નવો થોડાક દીમાં, મારે સરપ્રાઈઝ રાખવું તું. મને લ્યો અટાણ કહેવાય ગયું મારાથી તમને. હાલો ને સરપ્રાઈઝ સરપ્રાઈઝ બીજું, હું થોડાક દી મારો હંસો આવી જાય. હમણાં મા દીકરી બે રાણાવાઈ એમ નથી ગયું. મારી માએ તમને કીધું હતું કે મારા મા દીકરીને થોડુંક કામ છે, અને બસ આ જ કામ કરવા ગઈ હતી અમે. થોડા કાગરિયા ને એમ કરાવવાનું હતું ડોક્યુમેન્ટ ને, તો એમાં અમારે 10 વાગે સવારે ગઈ થયું ને 1:30 વાગે નેવરી થયું અમે. વાં કાગરિયા કરાવ્યા ને વાં કરાવ્યા ને બેકમાં ગયું તા ત્યાં પાછો સામો હિન્દી સાહેબ બેગ વાળો, હિન્દીમાં જ બોલે ને એક તો આપણે હિન્દીમાં કઈ ટપો પડે નહીં, તો એક તો મેં તા માન મગજમાં ઉતાર્યું બધું. એ સાહેબ બોલતો હતો ને પછી આગળ વધતી ગઈ. એમાં મારી માના તો મૂર ન સમજાય કઈ. તમે કોક દીક છે ને તમારે મારી માં હિન્દી બોલે ને સાંભળવું ને તો તમે છે ને કોમેન્ટ કરજો, હજી એક ફરે કોમેન્ટ કરજો ને ગુજરાતીમાં કોમેન્ટ કરજો. એટલે મારી માં છે ને કોમેન્ટ વાંચતા જ હોય બેઠા, એટલે ગુજરાતીમાં કોમેન્ટ કર્યો ને તો એ વાંચીએ. એટલે આ તો ઘણી કોમેન્ટો આવી ગયું, મારે હવે હિન્દીમાં બ્લોગ બનાવવો પડીએ. એટલે છે ને મારી માં હિન્દીમાં બ્લોગ બનાવીએ ને તમે જઈ લેજો, એને કેવું હિન્દી ફાવે.
તમને એમ થાય મહેરમાનું હિન્દી સાંભળ્યું ને એટલે કે આપણે ગુજરાતી સાંભળવું આપણા હિન્દી સાંભળવું. ઇંગ્લિશ હોય તો કૃષ્ણા પાસે જાવ, પણ કૃષ્ણા હા ઇંગ્લિશમાં કોમેન્ટ આવે તો મને કહેવાય કે શું આખે ગઈ મોટી બધી કોમેન્ટ આવી મને સંભળાય ને તું બોલીને હું આવી. પછી હું બોલીને સંભળાવું કે આમ નહીં આમ કોમેન્ટ છે. પછી ઓરખાય સારી કોમેન્ટ હોય ને તો ઓરખાય, કોઈ નેગેટિવ કોમેન્ટ કરે ને તો જરા કામીને ખોટું લાગે, દુઃખ લાગે ને ખોટું લાગે ને ઉપાધિ કરે મારા પાસે બેઠી બેઠી કે જોતા ખરી લે કે માણાથી કે સારું તા ન બોલાય પણ હા તું કેવા સારું બોલે. પછી હું હિંમત દઉં કે દુનિયા શું વિચારે ને એ નહીં જોવાનું, આપણે શું કરવાનું છે નહીં જોવાનું. જો આપણે દુનિયા સામું જોયું હોત તો આપણે આ દરજે અટાણે અમારે 13,000 સબસ્ક્રાઈબમાં ખાલી અમારે હો સબસ્ક્રાઈબ જ બાકી છીએ, તો 13,000 સબસ્ક્રાઈબ આપણે ન ભૂગેત. બાકી તા જે આપણી યુટ્યુબ ફેમિલીમાં જે પહેલેથી જોડાઈ ગયેલ છે એની કાયમ કોમેન્ટ આવે ઘણા છે એવા, આપણે ઇન્દિરાબેન ની એવા ઘણા નામ છે હું વાંચતી હોય, એક બીજા ભાઈ ની કોમેન્ટ આવે હા રામ 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 સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય ની આવતી એની બહુ હારામ હારી કોમેન્ટ આવે. ને આપણે આમ થોડુંક આમ કોમેન્ટ વાંચીને એમ થાય કે લોહી ચડી ગયું એવી હારામ હારી કોમેન્ટ આવે. ને અમે ડેઈલી વ્લોગ મૂકીએ હાંજે 100, 150, 250 કે 550, અમારે 550 થી 750 વાગે સુધી અમારો વ્લોગ આવી જ જાય બરોબર. તો છે ને તમે વ્લોગ જોવાનું ન ભૂલતા, જો ગમે તો હજી એક ફરક કહું તમને, જો ગમે ને તો વ્લોગ જોવાનું ન ભૂલતા. અમે નવીન વસ્તુ મૂકીએ ને તો એ 30,000 થી 35,000 થી 50,000 સુધી અમારી વિડીયો પૂગે. અમે કિરણ ફૂઈ પાસે વિડીયો ઉતારવા જઈએ તો એ બધાએ બહુ જોવે. અમે જે ડેઈલી ઘરનો રૂટીનનું મૂકીએ ને એ કોઈ ન જ જોતા. તો પછી અમારે તમે જ વિચાર કરો ને ઘરનું કામ કરવું કે બહાર ઉતારવા જવું, તો પછી ઘરનું અમારે મૂકવું પડતું હોય તો એ જોવા. એવું નથી કે નવીન વસ્તુ જ તમારે જોવાની, એટલે થોડુંક ધ્યાન દે હા સપોર્ટ કરજો ને અમારી મહેનત થોડે લાગે એવું તો જરાક ધ્યાન દેજો તમે, બાકી તો જીવી તમારી ઈચ્છા. બાકી તો તમે બધા અમારાથી હોશિયાર જ છે તો મને ખબર જ છે. બાકી તો આપણો આજનો વિડીયો અહીં પૂરો થાય. હમણાં કેદીને આપણી મુલાકાત નથી થઈ ને એટલી જાજી વાતે નથી થઈ. આમાં અટાણે એવું છે કે હું એમ મારી માની થાય ને કે હું આજે આખા દી મારાથી કામ હતું ને વિડીયો નથી ઉતર્યો એટલે મારા પાસે આવી જાય ફોન લઈને મને કે શું થોડીક વાટું ઝીકી દે ને એ કે બધા મિત્રો હામીઓ એટલે વિડીયો થઈ જાય પૂરો, એટલે એમ કઈ ડખાવાનું હોય ને એટલે મારા પાસે આવે.